સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ, આપની સાથે નજર કરીશું ગુજરાત એક્સપ્રેસ પર. મગફળીમાં કથિત ભ્રષ્ટાચારના મામલે અંતે પરપોટો ફૂટી ગયો છે અને સહકારી સંસ્થા નાફેડ અને સરકાર આમને સામને આવી ગયા છે. જે રીતની નિવેદનબાજી ચાલી રહી છે તે જોતા મગફળીની ખરીદીમાં કંઈક તો ખોટું થયું હોવાનું લાગી રહ્યું છે. મગફળીમાં માટી મિક્સ કરાઈ હોવાની વાત સામે આવ્યા બાદ એક તરફ સરકારે નાફેડના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા, બીજી તરફ નાફેડે પત્રકાર પરિષદ યોજીને સરકારને જ આરોપીના કઠેડામાં લાવી દીધી છે. મગફળીની ગુણવત્તા મુદ્દે ઉઠેલા સવાલો બાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવે છે. મગફળીની ખરીદીના મામલે જો તટસ્થ તપાસ કરવામાં આવશે તો ભાજપના અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવશે તેવો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવવામાં આવે. આ તરફ મગફળી કૌભાંડ અંગે પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે ગોડાઉનમાં ઇરાદાપૂર્વક આગ લગાવાઈ. વધુમાં ધાનાણીએ કહ્યું, કોથળામાંથી મગફળીના સ્થાને માટી નીકળતી હતી, મગફળીના નામે માટીના કોથળા સળગાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું. ગુજરાતની સ્થાપના થયા બાદ પ્રથમ વખત ગુજરાત એસટી નિગમની કોર્પોરેટ ઓફિસ બનાવાઈ છે. અમદાવાદના રાણીપ ખાતે આ કોર્પોરેટ ઓફિસનો આજથી સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો. રાજ્યભરમાં 7,465 બસનું જીપીએસ આધારિત મોનિટરિંગ સિસ્ટમથી અહીં મોનિટરિંગ કરવામાં આવશે, જે મુસાફરો માટે ઘણી જ ફાયદાકારક નીવડશે. સીએમ વિજય રૂપાણીએ ગરીબ વર્ગના લોકોની જાનને થતા અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને સાથે જ આર્થિક અસક્ષમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત કરી, જેમાં લગ્નની જાન લઈ જવા માટે એસટી બસનો ઉપયોગ કરી શકાશે અને તેના માટે બહુ ઓછું ભાડું એસટી તરફથી લેવામાં આવશે. રાજપીપળામાં એરપોર્ટ બનાવવા માટે ગુજરાત સરકારે કરેલી માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી છે. એરપોર્ટ બન્યા બાદ રાજપીપળામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં લોકોને રોજગારી મળી રહેશે. પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીયોને છોડાવવાના મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. રેખા યાદવની અરજી કોર્ટે અંશતઃ મંજૂર રાખી કેન્દ્ર સરકારને રેખા યાદવની નોકરી આપવા આદેશ કરી દેવાયો છે. અલ્પેશ કથિરિયા પર હુમલાના મામલે કાપોદ્રા પોલીસ દ્વારા રાયટિંગના બે ગુના દાખલ કરાયા છે. એસટી બસમાં તોડફોડના મામલે રાયટિંગનો ગુનો નોંધાયો છે. બીજા કેસમાં અલ્પેશને માર મારવાને લઈને રાયટિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતમાં અલ્પેશ કથિરિયા પર થયેલ હુમલાના મામલે કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરી રહી છે, ત્યારે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો ઇન્કાર કર્યો અને કોંગ્રેસના આરોપોને હલકી કક્ષાની રાજનીતિ ગણાવી છે. વડોદરાના અનગઢના તબીબની કામ લીધાનો વિડીયો વાયરલ થવાના મામલે નંદેસરી પોલીસે વધુ બે લોકોની અટકાયત કરી છે. અનગઢના ડેપ્યુટી સરપંચ મહેન્દ્ર ગોહિલ અને વિક્રમ શર્માની અટકાયત થઈ છે. બંને પર કામ લીલાના વિડીયો વાયરલ કરવાનો આરોપ છે. વિડીયોને લઈને ગામના જન્ય બે નામ પણ તપાસમાં સામે આવ્યા છે. ચારેય આરોપીને કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે તબીબના વિડીયો આપ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીઓએ તબીબનું અપહરણ કરી ધાનેરા પાસેના ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને માર માર્યો છે. અમરેલી ખાતે એનડીઆરએફની ટીમ લગભગ 32 જેટલા સભ્યો સાથે આવી પહોંચી. વરસાદને લઈને જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા ગાંધીનગરથી આધુનિક સાધનો સાથે લઈને એનડીઆરએફ ટીમ આવી ગઈ છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગટર સાફ કરતા એક કામદારનું મોત થયું છે. જમાલપુરમાં આવેલ રિયાઝ હોટલ પાસે ડ્રેનેજ ક્લિનિંગની કામગીરી સમયે કામદાર દલસુખભાઈનું મોત થયું. કામદારના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનોએ વળતર અને સુપરવાઇઝર વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે અને જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કામદારનો મૃતદેહ કોર્પોરેશનમાં લઈ જવાની ચીમકી આપી છે. સફાઈ કામદારના મોત મામલે તથ્ય સામે આવ્યું. સીસીટીવીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સીસીટીવીમાં જોઈ શકાય છે કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ પણ જાતની સેફટી વિના કામદારને અંદર ઉતાર્યો હતો.
ભાવનગર તળાજા પાલીતાણા રોડ પર જગતનો તાત રોષે ભરાયો અને રાજ્ય સરકાર સામે ખેડૂતોએ બાયો ચઢાવી ભાવનગરના તળાજા પાલીતાણા રોડ પર ચક્કા જામ કરવામાં આવ્યો. તળાજા માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કર્યો. ચણાની ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા અને સમગ્ર રૂટ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ખરીદી નહીં થાય તો ઉગ્ર આંદોલન હાથ ધરાશે. પાલનપુરમાં પાટીદારો દ્વારા અમરનાથ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. પાટીદાર આંદોલન વખતે ગઢમાં શહીદ થયેલ યુવાનોને ન્યાય અપાવવા માટે પાટીદારો અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી આગળ અમરનાથ ઉપવાસ યોજાયા હતા, જેમાં એસપીજી નેતા લાલજી પટેલ, પાટીદાર નેતા દિનેશ બામણિયા સહિત અનેક પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળના મોસાલી ખાતે સુમૂલ ડેરીના સત્તાધીશોના સમર્થનમાં સભા, રેલી અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. ગઈકાલે તાપીમાં પણ હજારોની સંખ્યામાં લોકો આ મુદ્દે રેલીમાં જોડાયા હતા. તાપી બાદ માંગરોળ ખાતે ભિલિસ્તાન ટાઈગર સેના અને આદિવાસી એકતા સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો, ત્યારે બીજી તરફ પશુપાલક હિતરક્ષક સમિતિ તેમજ માંડવી, ઉમરપાડા અને માંગરોળની દૂધ મંડળી, સુમૂલ ડેરી અને ડેરીના સત્તાધીશોના સમર્થનમાં આગળ આવી છે. સુમૂલ ડેરીના ચેરમેન રાજુ પાઠકના સમર્થનમાં 2 કિલોમીટર લાંબી લાઈન અને હાથમાં બેનર સાથે હજારો પશુપાલકો જોડાયા. દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમૂલ ડેરી આજકાલ ભારે ચર્ચામાં છે. દરિયાકાંઠે ઉદ્યોગો અને ટુરિઝમ વિકસાવવા માટે સીઆરઝી નોટિફિકેશનનો માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માછીમારો અને પર્યાવરણવિદોના મતે ઉદ્યોગો અને ટુરિઝમનો વિકાસ માછીમારોના ઉદ્યોગ માટે ખતરારૂપ બની ગયો છે, જેના કારણે દરિયાઈ વનસ્પતિ અને માછલીઓ પર તેની અસર થઈ રહી છે. ગુજરાત આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી 6 વિભાગના કરારબદ્ધ કર્મચારીઓના મહેનતાણામાં વધારો તથા કાયમી કરવા જેવી વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ફરી એક વાર નજર કરીશું ગુજરાત એક્સપ્રેસ પર. કચ્છમાં બાળકોને ઉઠાવી જવાના મામલામાં મુંદ્રાના રામાણિયા ગામના લોકોને 3 લોકોને માર માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકોએ એક શંકાસ્પદ વાહનની સાથે 3 લોકોને પકડ્યા અને આ યુવાનો બાળકોને ઉઠાવી જતા હોવાની આશંકાએ ગામ લોકોએ યુવાનોને માર માર્યો. ગામ લોકોએ યુવાનને મારેલ ઢોરમારનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ZEE24KALAK તમામ લોકોને અપીલ કરે છે કે તમે આવી અફવાઓ પર ધ્યાન ન આપો અને જ્યાં સુધી તમારી પાસે પૂરી જાણકારી ના હોય ત્યાં સુધી આવી અફવાઓને ફેલાતી પણ અટકાવવાનો પ્રયત્ન કરો. જૂનાગઢના તાલિયાધાર ગામે ઉભીણ નદીમાં થઈ રહેલ કરોડોની મશીનરી અને ખનિજ ચોરીની ઝડપી લેવાય છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા સૌથી મોટી રેતી ચોરીની પ્રવૃત્તિ પર રેડ પાડવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ વધી ગઈ છે અને ત્યારે ખનિજ માફિયાઓએ વંથલીમાં એક આરટીઆઈ કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જૂનાગઢના કલેક્ટરે ખનન માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. કચ્છના ગુંદાલા ગામના દલિત સમાજ પર હુમલો કરવામાં આવ્યો. 70 થી વધુ લોકોએ દલિત સમાજ પર હુમલો કર્યો. જાતિ અંગે અપમાનિત કરીને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ હુમલામાં દલિત સમાજના 8 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ગામના સરપંચ જયેશ આહિર પર રિવોલ્વર બતાવી ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. સાથે જ હુમલા અંગેની ફરિયાદ ન કરવાની ધમકી આપી હોવાનો પણ સરપંચે આરોપ લગાવ્યો છે.
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરી પાસે આવેલ બે સોસાયટીના રહીશો વચ્ચે તકરાર થઈ. આ બાબતને લઈને અનેરી ફ્લેટ્સ અને ઇન્દિરા નગરીના રહીશો આમની સામે આવી જતા મામલો વિચકતા હોબાળો થયો. મોડી રાત્રે બંને સોસાયટીના રહીશો આમની સામે આવી ગયા. જોકે ઘટનાની જાણ થતાં પશ્ચિમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને આ મામલો થાળે પાડ્યો હતો. જામનગરના કાલાવડ નજીક નવાગામ પાસે 18 લાખની લૂંટ થઈ છે. 3 બાઇક સવારોએ છરી બતાવી અને જયકિશન 5 દેવડા સહકારી મંડળીના કર્મચારીને લૂંટીને ફરાર થઈ ગયા. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાટણના સિદ્ધપુરમાં ગાડીનો કાચ તોડી 2 લાખ ભરેલ થેલાની ઉઠાંતરી કરવામાં આવી. દેથડી 4 રસ્તા હાઈવે પર આવેલ કોર્પોરેશન બેંક આગળ ચોરીની ઘટના બની. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં લૂંટની ઘટના બની. રિક્ષા ચાલકને માર મારી તેને લૂંટી લેવાયો. હાલમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલમાં સગવડના અભાવે ઇજાગ્રસ્તની તબિયત વધારે લથડી ત્યારે તેને સિવિલના પાર્કિંગમાં સુવાની ફરજ પાડવામાં આવી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીમાં ચોરી કરવાના ઇરાદે આવેલ ચોર અને કંપનીના સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ થયું, જેમાં ચોરને પકડી જવાની બીકે સિક્યુરિટી પર હુમલો કરતા સામસામેની મારામારીમાં 1 સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભર બજારમાં ગાડી ચાલકની બેદરકારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. કાર પાર્કિંગ બાબતે ડ્રાઈવર અને પોલીસ વચ્ચે તકરાર થતાં પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરાયો. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. વાપીના સલવાવ બિલખાડીના કિનારા પર આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આ ઘટનાની જાણ થતાં 2 ફાયરફાઈટર ઘટનાસ્થળ પહોંચ્યા. આગ પર કાબૂ મેળવ્યો, જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અંબાજીમાં NSUI પ્રદેશ કક્ષાની લીડરશીપ ટ્રેનિંગ શરૂ થઈ છે. 2 દિવસ ચાલનાર આ કાર્યક્રમને સંકલ્પ 2018 નામ અપાયું છે. કાર્યક્રમમાં NSUI રાષ્ટ્રીય પદાધિકારીઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા, તેમજ 200 જેટલા NSUI પદાધિકારીઓ આ ટ્રેનિંગમાં ભાગ લેશે. મોરબી નગરપાલિકાના જુદા જુદા વોર્ડમાંથી કોંગ્રેસ પાર્ટી સાથે ચૂંટાયા પછી કોંગ્રેસ પક્ષની સામે બળવો કરનાર 12 સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ નામોદિષ્ટ અધિકારી સમક્ષ ચાલી જતા અધિકારીએ 12માંથી 7 સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. સસ્પેન્ડ થયેલા 7 સભ્યો દ્વારા નામોદિષ્ટ અધિકારીના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. તે કોર્ટ મેટરનું ફાઇનલ જજમેન્ટ આવી ગયા પછી જો સસ્પેન્ડ કરવામાં આવેલ 7 સભ્યોની જગ્યા ખાલી પડશે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યના વિડીયોને મામલે વિવેક પટેલની નિમણૂકને તાત્કાલિક રદ કરી દેવાઈ છે. ZEE24KALAKના અહેવાલની ત્વરિત અસર જોવા મળી. મુખ્યપ્રધાને તાત્કાલિક પદ પરથી તેમને હટાવ્યો. દ્વારકાના ખંભાળિયા તાલુકાના 5 તલાટીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું. સરકારી ચોપડા સમયસર જમા નહીં કરવાના બાબતે મામલતદાર દ્વારા વોરંટ તલાટીઓને આપવામાં આવ્યું. એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતથી બિટકોઇન કૌભાંડના મામલામાં હવે સુરતના CID ક્રાઇમે તપાસ તેજ કરી દીધી હોવાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિજ્ઞેશ અને ઉમેશ પાસેથી 3.5 કરોડ રૂપિયા રિકવર કરાયા છે. આ ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે. ત્યારે આરોપી હિંમત અપહરણમાં સામેલ હતો. ઉલ્લેખનીય છે, બિટકોઇનના મામલામાં સુરત CID ક્રાઇમે અત્યારે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે અને આ મહત્વપૂર્ણ સમાચાર, જિજ્ઞેશ ઉમેશ પાસેથી 3.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. CID ક્રાઇમે હવે તપાસ તેજ કરી દીધી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે આ ત્રણેય આરોપીઓ જે છે તેના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેમને હાઈકોર્ટમાં હાજર કરાયા હતા. ત્યારે
કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. ફોન લાઇન પર જોડાયા છે સુરત સંવાદદાતા ચેતન પટેલ. ચેતન, ખાસે જણાવશો જે રીતે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે, હવે તપાસનો ધમધમાટ વધી ગયો છે, શું શું વિગતો અત્યાર સુધીમાં સામે આવી? ખાસ કરીને 155 કરોડના જે બિટકોઈન તોડ મામલો છે તેમાં જે ત્રણ આરોપી છે મનોજ, જિગ્નેશ અને ઉમેશને આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસ તરફથી કોઈ પણ પ્રકારના ફર્ધર રિમાન્ડ માંગવામાં ન આવ્યા હતા, જેને લઈને આ ત્રણે કસ્ટડી સોંપવામાં આવી હતી. જોકે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જિગ્નેશ અને ઉમેશ પાસેથી 3.5 કરોડ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. આ ઉપરાંત એસક્યુઝ જે છે હિંમતભાઈ કરીને તેને પણ આરોપી તરીકે સીઆઈડી ક્રાઇમે બતાવ્યો છે અને હાલ તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. હિંમતની વાત કરો તો હિંમત જે અપહરણ કરવામાં આવ્યું હતું તે અપહરણમાં સામેલ હતો. સીઆઈડી ક્રાઇમે હિંમતની ધરપકડ કરી છે અને તેને પણ કસ્ટડીમાં સોંપ્યો છે. જી બિલકુલ ચેતન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો આખરે હવે 3.5 કરોડ રૂપિયા રોકડ રિકવર કરવામાં આવી છે જિગ્નેશ અને ઉમેશ પાસેથી. ફરી એક વાર નજર કરીશું ગુજરાત એક્સપ્રેસ પર. એરોડ્રોમ તરીકે ઓળખાતા 50 એકર વિસ્તારમાં નાનું એરપોર્ટ બનાવવામાં આવશે. વિશ્વનો સૌથી ઊંચો 182 મીટર સરદાર પટેલની જે પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જિલ્લામાં નિર્માણ પામી રહી છે. જામનગર જિલ્લા પંચાયતમાં DDOએ તકલકી નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સામાન્ય સભામાંથી મીડિયાને બહાર કાઢી દેવામાં આવ્યો. સામાન્ય સભામાં કવરેજ માટે પહોંચેલ મીડિયા કર્મચારીઓને બહાર નીકળી જવાનું જણાવાયું હતું. સામાન્ય સભાના કવરેજ પર DDOએ પ્રતિબંધ લગાવતા લોકો અને મીડિયામાં ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો. મહત્વપૂર્ણ છે કે અગાઉ નિયમિતપણે જામનગર જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું મીડિયા દ્વારા કવરેજ કરાય છે. દાહોદ જિલ્લાના સંજેલી ગામે ગ્રામ પંચાયતની જમીન પરથી મોટા પાયે દબાણ દૂર કરી દેવામાં આવ્યા. આ દબાણ હટાવો ઝુંબેશ આવનારા 3 દિવસ સુધી ચાલશે. દબાણ સમયે કોઈ ઘટના ના ઘટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો અને મામલતદાર સહિત તાલુકા અધિકારીઓની પણ હાજરી અહીં જોવા મળી. વડોદરાના બદામડી બાગ પાસે એક મૃતદેહ 24 કલાક સુધી રસ્તા વચ્ચે રઝળતો રહ્યો. મૃતદેહ પાસે એક મહિલા અને બાળક બેઠા હતા. રાહદારીએ ફાયર વિભાગને શબ વાહિની માટે ભલામણ કરી હતી. અંતે શહેરની એક સેવાભાવી સંસ્થાને ધ્યાને આવતા નનામીની વ્યવસ્થા કરી દેવાઈ અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા. શહેરના બાપોદ જકાત નાકા પાસે ઝૂંપડા તોડ્યા બાદ પતિ પત્ની વચ્ચે એક બાળક અહીં ફૂટપાથ પર રહેતા હતા. સુજલામ સુફલામ યોજના થકી સરકાર ગામે ગામ પાણી પહોંચાડવાની વાતો કરી રહી છે, ત્યારે વાંસદા તાલુકાના ગામોમાં 35 વર્ષ પહેલા સિંચાઈ માટે બનાવાયેલ નહેરમાં સિંચાઈ વિભાગ દ્વારા આજ દિન સુધી એક ટીપું પણ પાણી છોડાયું નથી. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. એરપોર્ટ સર્કલથી અમિતનગર તરફ જવાના રસ્તે પાણીની લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર. ક્રમના સહપ્રાયોજક છે વિશાલા, સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા.